મૂળી તાલુકાના દુધઈ ગામે કેમિકલ વેસ્ટનો નાશ કરવાનો ચાલતો ગોરખધંધો. મહેસાણાને મોરબીથી કેમિકલનો નાશ દુધઈની સીમમાં થઈ રહ્યો હોવાની રાવ. મૂળી તાલુકાના દુધઈ ગામની ગૌચરની અને ખરાબાની જમીનમાં ઝેરી કેમિકલનો નાશ કરવાનો ગોરખધંધો છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યો છે. ત્યારે ખેડૂતોને આ અંગે શંકા જતાં આ બાબતે તપાસ કરતાં આ ઝેરી કેમિકલનો જથ્થો મોરબી અને મહેસાણીની ફેક્ટરીથી નાશ કરવા માટે દુધઈની આવાવરું જમીનની જગ્યાને પસંદ કરવામાં આવી છે. આ ઝેરી કેમિકલના નાશ કરવામાં આવે છે ત્યારે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં કાળા ડિબાંગ ચઢે છે, આંખમાં બળતરા થાય છે. ત્યારે આ રહસ્યમય સંજોગોમાં મોડી રાત્રે નાશ કરવાનો ચાલતો ગોરખધંધો ખેડૂતોની સજાગતાથી બહાર આવતા તેનો વિડીયો વાયરલ કરી સુરેન્દ્રનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગયો હતો. ત્યારે આ બાબતે જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અંગે તપાસ કરવામાં આવી તો આ બાબતે યોગ્ય તપાસ કહી અને કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ને જે કામ કરતા શખ્સોને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે, જે ગેરકાયદેસર રીતે કેમિકલનો નાશ કરી રહ્યા છે ખેતરોમાં અને તે પણ ખરાબાની જમીનમાં. આ ઝેરી કેમિકલનો જથ્થો અમુક સ્થાનિક વ્યક્તિઓને રૂપિયાની લાલચ આપી મોરબી અને મહેસાણાથી લાવી દુધઈમાં નાશ કરવાનો કોન્ટ્રાક્ટ રાખવામાં આવેલું હોવાનું પણ આશંકા છે. દરરોજ દુધઈ ગામની જમીનમાં સીમ વિસ્તારમાં દિવસે પણ ઝેરી કેમિકલના ગોટે ગોટા આકાશમાં જોવા મળે છે. તો ગ્રામજનોની માંગ છે કે આ બાબતે તપાસ કરી કેમિકલનો નાશ કરતો જે ગોરખધંધો કરી રહ્યા છે તેને બંધ કરવામાં આવે અને તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે. જે ગેરકાયદેસર રીતે ગોરખધંધો કરી રહ્યા છે કેમિકલ વેસ્ટનો નાશ કરવા માટે ખરાબાની જમીન અને સરકારી જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ ઝેરી કેમિકલ મહેસાણા અને મોરબીથી કેમિકલનો નાશ કરવા માટે દુધઈની સીમ વિસ્તારની પસંદગી કરવામાં આવી હોવાની રાવ ઉઠવા પામી છે, જેને લઈને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે અને ગ્રામજનો પણ કરી રહ્યા છે. હું રામકુભાઈ ગરપડા, મોડી તાલુકાના દુધઈ ગામમાં વાસમો અંતર્ગત જે યોજના અમારા ગામમાં મંજૂર થયેલી છે, જે આશરે 26 લાખ રૂપિયાને અંદાજે મંજૂર કરવામાં આવી છે, એ વાસમો યોજનામાં નથી ગ્રામ પંચાયતને સંલગ્ન રાખવામાં આવી, નથી પાણી સમિતિને સંલગ્ન રાખવામાં આવી અને સીધો જ કોન્ટ્રાક્ટરો દ્વારા કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. એમના જે મેપ બનાવેલો હતો, અગાઉ જે યોજના બનાવી હતી, એ યોજનાને તદંતર ઉલાળીઓ કરી અને એમને મન ફાવે એ રીતે પાઇપલાઇનો ફક્ત 1/2 ફૂટના ગટર ગાળી અને નાખવામાં આવી રહી છે. ત્યારે અમે ઉચ્ચ કક્ષાએ સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષા અધિકારીઓને આ બાબતે અમે જાણ કરેલી કે ભાઈ આ કામ ખોટી રીતે થાય છે, તો તમે આ આ કામને તમે એન્જિનિયરને મૂકી અને વ્યવસ્થિત કામ થાય એ માટે તેમ કરો. આ છેલ્લા સતત 2-3 દિવસથી અમે આ બાબતની રજૂઆતો કરીએ છીએ પણ કોઈ એટલે કોઈ એન્જિનિયર કે કોઈ અધિકારીઓ કોઈ પણ આવતા નથી અને કામ એ રીતે જે રીતે ચાલે છે એ રીતે કોન્ટ્રાક્ટરના મનસ્વી વર્તન કરી અને એની રીતે એ ચલાવી રહ્યા છે. ત્યારે અમે જો આ આવતીકાલ સુધીમાં કોઈ અધિકારીઓ આની તપાસ નહીં કરે અથવા આ કામ બંધ કરવામાં નહીં આવે તો આ ભ્રષ્ટાચારયુક્ત કામને અમે આવતીકાલે ગ્રામજનો, ગ્રામ સમિતિઓ થઈ અને અમે બંધ કરાવવાની અમને ફરજ પડશે અને અમે આ કામ છે એ કામગીરી સદંતર અમારા ગામમાં ચાલશે નહીં અને અમે બંધ કરાવીને ઝંપીશું. એ તમામ અધિકારીઓને અમે આજે પણ ફોન કરી અને તમામને કીધું છે અને આવતીકાલે અમે કામ બંધ કરાવવાના છીએ.